नमस्कार विद्यार्थी मित्रों, ज्ञानेंद्र शाहनी अंदर आ वीडियो लेक्चर में તમારું સૌનું સ્વાગત કરું છું। આજ ના વિડિયો ની અંદર આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષય ભણવાના છે। તો સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 આપણી આસપાસ શું એને વિશે આપણે અગાઉના વર્ગ ની અંદર પહેલો અને બીજો બે વર્ગ આપણે જોયા હતા। આજે આપણો ત્રીજો વર્ગ છે। કેટલામો છે? ત્રીજો વર્ગ। બીજા વર્ગનો ચેપ્ટર બદલાતો નથી, એનું એ જ છે। આપણી આસપાસ શું ટોપિક બદલાય છે? આપણો નવો ટોપિક છે વાતાવરણ। પહેલા બે આવરણો છે આપણી આસપાસ, ચાર આવરણો છે। કેટલા આવરણો છે? ચાર। પહેલું મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ। આ ચાર આવરણોમાં બે આવરણ વિશે આપણે અગાઉ જોઈ ગયા અને ત્રીજા આવરણ વિશે આપણે અત્યારે જોવાના છે, બરાબર? તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, નોટબુક પાસે રાખજો અને એની અંદર આ બધા મહત્વના ટોપિક છે એ તમારા સાથે સાથે લખતા જવાના છે, બરાબર? ચાલો તો શરૂ કરીએ। વાતાવરણ, વાતનો અર્થ થાય વાયુ, વાયુ કહેતા હવા, બરાબર? વાતનો અર્થ કહેતા વાયુ અથવા તો હવા। તો હવાનું આવરણ, હવાનું આવરણ એટલે વાતાવરણ। તો હવાનું આવરણ ક્યાં આવેલું છે? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ। પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ એટલે વાતાવરણ। આ થઈ વાતાવરણની વ્યાખ્યા, બરાબર? વાતાવરણ કોને કહેવાય? એવો જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે આ વ્યાખ્યા લખવાની છે પૂરા વાક્યમાં, બરાબર? સર, તો આ આવરણ છે એ પૃથ્વી સપાટી કેટલે સુધી આ આવરણ વિસ્તરેલું છે, એવો જ્યારે પ્રશ્ન પૂછાય કે વાતાવરણ કેટલે સુધી વિસ્તરેલું છે, તો વાતાવરણ પૃથ્વી સપાટી એટલે કે જમીન થી 800 કિલોમીટર થી 1000 કિલોમીટર સુધી ઊંચાઈ સુધી આ વાયુઓનું એટલે કે હવાનું આવરણ વિસ્તરેલું છે। હવે ત્રીજી બાબત એ જોઈએ કે તમને ખ્યાલ હશે વિદ્યાર્થી મિત્રો કે આપણે જમીન જોઈ શકીએ છીએ, એટલા માટે મૃદાવરણ છે એ નરી આંખે જોઈ શકાય એવું આપણે કહી શકીએ છીએ। બીજું જલાવરણ એટલે કે પાણી, પાણી પણ આપણે જોઈ શકીએ છીએ એટલા માટે જલાવરણ પણ નરી આંખે જોઈ શકાય એવું આપણે કહી શકીએ છીએ। જીવાવરણ એટલે કે વૃક્ષો હોય, વનસ્પતિઓ સોરી પ્રાણીઓ હોય, માણસો હોય, જીવ જંતુ હોય, આ બધી વસ્તુઓ આ બધા સજીવોને આપણે જોઈ શકીએ છીએ એટલા માટે એ નરી આંખે દેખાય છે। માત્ર એક વાતાવરણ એવું આવરણ છે કે જે નરી આંખે જોઈ શકાતું નથી। કેવી રીતે? તો કે હવા દેખાય છે? ના, હવા દેખાતી નથી, એટલા માટે આપણે એવું કહીએ કે વાતાવરણ નરી આંખે જોઈ શકાતું નથી, બરાબર? ત્યારબાદ આપણે જોઈએ તો કે વાતાવરણ છે એ એનો કોઈ રંગ નથી, હવાનો કોઈ રંગ હોય ના હોય, પછી વાતાવરણનો કોઈ સ્વાદ હોય ના, સ્વાદ માત્ર પદાર્થનો હોય, કોઈ વસ્તુનો હોય, વાતાવરણનો કોઈ સ્વાદ હોતો નથી એટલે સ્વાદહીન છે, એટલે કે સ્વાદ રહિત છે, વાસ રહિત, વાતાવરણની કોઈ વાસ હોતી નથી, કોઈ પણ હવા છે એ એની વાસ નથી હોતી, તો આપણને એટલે કે આપણને સુગંધ અને દુર્ગંધ એવું શું આવે છે? એ શેના લીધે? એ તો વાસ જ છે ને, બરાબર? એ હવાથી ન જાય, પરંતુ હવાના માધ્યમથી આવે, સમજો વિદ્યાર્થી મિત્રો, સુગંધ અથવા તો દુર્ગંધ હવાના માધ્યમથી આવે છે, એ કોઈ પદાર્થની છે, સમજાય છે? શુદ્ધ હવાની કોઈ વાસ હોતી નથી, આ ખાસ યાદ રાખવાનું છે। એટલે વાતાવરણની વિશેષતા શું છે? તો કે વાતાવરણ છે એ રંગહીન છે, વાતાવરણ સ્વાદહીન છે, વાતાવરણ વાસ રહિત છે, એની કોઈ સુગંધ અથવા દુર્ગંધ હોતી નથી। હવે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો કે વાતાવરણની અંદર ક્યાં ક્યાં તત્વો આવેલા છે, તો અથવા તો એમ પૂછે વાતાવરણની અંદર શું શું આવેલું છે, તો આપણે એની અંદર જે તત્વો છે એ લખવા પડશે। કેવા તત્વો? તો કે
સૌપ્રથમ વાતાવરણની અંદર વિવિધ વાયુઓ આવેલા છે ઓક્સિજન નાઇટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ હિલિયમ આવા બધા વાયુઓ આવેલા છે ત્યારબાદ પાણીની વરાળ આવેલી છે બરાબર આ ઉપરાંત ધૂળના રસકણો પણ આવેલા છે હવે એક વાત જણાવી દે વિદ્યાર્થી મિત્રો કે આ ધૂળના રસકણો જે વાતાવરણની અંદર આવેલા છે એના લીધે સૂર્યપ્રકાશને આપણે જોઈ શકીએ છીએ સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય છે એ કોના કારણે થાય સમજો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૂર્યપ્રકાશનું પરાવર્તન શાના કારણે થાય છે તો જવાબ આવશે ધૂળના રસકણોના કારણે સૂર્યપ્રકાશ ફેલાય છે અથવા તો સૂર્યપ્રકાશનું પરાવર્તન થાય શું થાય પરાવર્તન થાય છે આ મુદ્દો બહુ સમજવા જેવો છે અને નોટબુકમાં લખી પણ લેવાનો છે ત્યારબાદ ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ કે જેને આપણે જોઈ શકતા નથી સૂક્ષ્મ જંતુઓને આપણે જોઈ શકતા નથી એને જોવા માટે ખાસ પ્રકારનું યંત્ર જોઈએ જેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર કહીએ છીએ સારું હવે વાતાવરણનો બીજો ટોપિક એવો છે કે વાતાવરણની અંદર કેટલા તત્વો રહેલા છે સમજો વાતાવરણની અંદર શું શું આવેલું છે એમ પૂછાય ત્યારે આ કેટલી બાબતો લખવાની 1 2 3 અને 4 અને 5 પાંચ બાબતો લખવાની વાતાવરણ શું શું આવેલું છે એવું જ્યારે પૂછાય ત્યારે પાંચ બાબતો લખવાની છે પહેલી વાયુઓ પાણીની વરાળ ધૂળના રસકણો ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ આ પાંચ બાબત લખ્યા પછી તમને એમ પ્રશ્ન પૂછાય કે વાતાવરણમાં ક્યા તત્વો આવેલા છે તો વાતાવરણમાં ત્રણ જ તત્વો આવેલા છે એક હવા પાણી અને ત્રીજું તત્વ છે ઘન પદાર્થ બરાબર તો આપણે આમ કે ઘન પ્રવાહીને વાયુ એમ પણ કહી શકીએ બરાબર સરળતાથી આપણે હવા પાણી અને ઘન પદાર્થ બરાબર છે તો આ રીતે આ ત્રણ તત્વો વાતાવરણની અંદર રહેલા છે આ વાતાવરણની અંદર ભળેલા તત્વો છે બરાબર હવે આપણે જોઈએ તો કે ભાઈ વાતાવરણની અંદર જે વિવિધ વાયુઓ છે બરાબર તો વાયુઓ છે એ કેવા સ્વરૂપે સોરી એનું પ્રમાણ કેટલું હશે તો નાઇટ્રોજન છે એ વાતાવરણમાં સૌથી વધારે છે વાતાવરણની અંદર સૌથી વધારે કયા વાયુનું પ્રમાણ એમ જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે લખવાનું છે નાઇટ્રોજન વાયુ તમને જ્યારે એમ પૂછાય કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે ત્યારે તમારે લખવાનું 78% 78% બરાબર ત્યારબાદ આપણે જોઈએ ઓક્સિજન ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણની અંદર કેટલું છે 21% ઓક્સિજન વાતાવરણની અંદર રહેલો છે તમને ખ્યાલ છે ઓક્સિજન વિશે કે ઓક્સિજન છે એ આપણે શ્વાસમાં લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ છે એને શ્વાસમાં લે છે અને ઓક્સિજન આપણને આપે છે બરાબર એટલે ઓક્સિજનનું પ્રમાણ છે 21% છે કેટલું છે 21% ઓક્સિજન છે 78% નાઇટ્રોજન છે અને અન્ય વાયુની અંદર 1% વધ્યો છે બરાબર છે હવે આ 1% અંદર કેવા છે તો આપણે અહીં લખ્યું હાઇડ્રોજન પછી આપણે લખીએ હિલિયમ કાર્બન મોનોક્સાઇડ બરાબર તો આવા બધા વાયુઓ છે એ 1% ની અંદર આવી જાય છે ઓઝોન વાયુ પણ એની અંદર આવી જાય છે બરાબર છે તો અન્ય વાયુ છે કેટલા ટકા છે માત્ર ને માત્ર 1% અન્ય વાયુઓ છે ત્યારબાદ આપણે જોઈએ પૃથ્વી સપાટીથી જેમ જેમ આપણે ઉપર જતા જઈએ સમજો પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ ઊંચે જતા જઈએ તેમ તેમ આ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે એટલા માટે એક ઉદાહરણ આપણે સમજીએ કે ભાઈ વિમાન અથવા તો હેલિકોપ્ટર શેના કારણે ઉડે છે તો કે હવામાં બરાબર તો એની ઊંચાઈ છે એ 800 થી 1000 કિમી વચ્ચે હશે કેટલી 800 થી 1000 કિલોમીટર વચ્ચે એ વિમાન ઉડી શકે છે એનું કારણ કે એનથી 1000 કિલોમીટર થી ઊંચે જાવ તો વાયુઓનું પ્રમાણ ઘટી જાય છે અને બીજી તમને વાત કરીએ કે ઓક્સિજન છે એ કહેવાય છે કે 120 કિલોમીટર
સુધી ઓક્સિજન ઉપર ફેલાયેલો છે તો આપણે એવો અનુમાન કરી શકીએ કે જો 120 કિલોમીટર થી ઊંચાઈએ ઓક્સિજન નથી બરાબર તો જો વિમાન ઉડે તો વિમાનમાં બેઠેલા લોકો છે એને શ્વાસ મળે નહીં તો વિમાન 120 કિલોમીટર ની હદમાં ઉડવાનું હોય છે બરાબર આવું એક આપણે ઉદાહરણ સમજી શકાય એવી વાત છે સારું હવે આપણે જોઈએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આ બધાય વાયુની અંદર સૌથી ભારે વાયુ છે કેવો વાયુ છે સૌથી ભારે વાયુ છે આ સમજો તમને પૂછાય કે સૌથી ભારે વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ અને ભારે હોવાથી ભારે વસ્તુ ક્યાં હોય નીચે હલકી વસ્તુ ક્યાં હોય ઊંચે તો તમને હમણાં વાત કરી કે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ છે એ વાતાવરણમાં સૌથી ઊંચાઈ પર છે 130 કિલોમીટર થી વધારે ઊંચાઈ પર આ વાયુઓ છે શું કામ કારણ કે હલકા છે ભારે વાયુ કયો તો કાર્બન ડાયોક્સાઇડ એટલા માટે એ હવાના નીચલા સ્તરમાં વધારે પ્રમાણમાં વધુ એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યાર પછી આપણે જોઈએ ઓઝોન વાયુ ઓઝોન વાયુ કહેવાય કે ભાઈ સ્વાસ્થ્યવર્ધક છે આપણી તંદુરસ્તી માટે બહુ સારો ઉપયોગી વાયુ છે બરાબર તો આ ઓઝોન વાયુનો ગુણ છે લક્ષણ છે પછી ઓઝોન વાયુ ક્યાં જોવા મળે તો ઓઝોન વાયુ છે એ આમ તેનું પ્રમાણ જોઈએ બધા વાયુઓની સરખામણી કરીએ તો ઓઝોન વાયુનું પ્રમાણ ઓછું છે બહુ ઓઝોન વાયુ વધારે જોવા મળતો નથી પરંતુ ઓઝોન વાયુ ક્યાં હોય તો ઓઝોન વાયુ દરિયા કિનારે વધારે પ્રમાણમાં જોવા મળતો હોય પણ ક્યારે વહેલી સવારે ક્યારે વહેલી સવારે વહેલી સવારે ઓઝોન વાયુ દરિયા કિનારે અથવા તો આપણે કહી શકીએ સમુદ્ર કિનારે વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યારબાદ ઓઝોન વાયુ શું કાર્ય કરે છે ઓઝોન વાયુનું કાર્ય શું છે તો એમ પૂછે તો આપણે લખીએ ઓઝોન વાયુ છે એ સૂર્યના પારદર્શી કિરણો અંગ્રેજીમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ કિરણો છે જે ખૂબ દહનશીલ છે બહુ જ ઘાતક છે લોખરો એને પણ પીગળાવે એવા વાયુઓ છે એવા વાયુઓથી આપણી પૃથ્વી છે એનું રક્ષણ કરે છે એને સુરક્ષા આપે છે કયો વાયુ ઓઝોન વાયુ બરાબર તો ઓઝોન વાયુ છે એ સૂર્યના પારદર્શી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે તમને જ્યારે પ્રશ્ન પૂછાય કે કયો વાયુ પૃથ્વીનું સૂર્યના પારદર્શી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે ત્યારે તમારે લખવાનું ઓઝોન વાયુ પૃથ્વીના સોરી સૂર્યના પારદર્શી કિરણોથી પૃથ્વીનું રક્ષણ કરે છે હવે આપણે જોઈએ વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે એમ જ્યારે પૂછવામાં આવે તો આપણે લખીએ કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે પાણી કઈ ઘટક છે પાણી પાણીના વિવિધ સ્વરૂપો તો કે પાણીની વરાળ બને મુખ્ય તો પાણી છે પાણીનો ભેજ બને પાણીનો વરસાદ બને પાણીનો બરફ એટલે કે હિમ બને છે તો આ બધા સ્વરૂપો શેના છે પાણી બરાબર છે તો આ કહેવાનો અર્થ આપણે એનો છે કે પાણી છે એ મુખ્ય પ્રવાહી ઘટક છે પ્રવાહી ઘટકની વાત કરી તો આપણે લખવાનું પાણી બરાબર છે હવે આપણે ભેજની વાત કરી તો ભેજ ક્યાં ક્યાં સ્વરૂપે હોય પહેલા તો આપણે એ તો ભેજ છે આપણે અહીંયા સ્વરૂપ લખ્યું છે જો વિદ્યાર્થી મિત્રો સ્વરૂપ લખ્યું છે તો વરસાદ સ્વરૂપે હોઈ શકે હિમ એટલે બરફના તરા જ્યારે પડે છે એ સ્વરૂપે ભેજ હોઈ શકે ઝાકળ સ્વરૂપે વૃક્ષો અથવા છોડ છે નાના નાના વહેલી સવારે એના પાંદડા પર નાના નાના પાણીના જે ટીપા બાજેલા છે એને આપણે ઝાકળ કહીએ છીએ અને કરા બરાબર તો આ ભેજનું સ્વરૂપ છે ભેજની વ્યાખ્યા આવે સમજે કે ગરમીથી સૂર્યની જે ગરમી છે એ પાણી ઉપર પડે ત્યારે પાણીનું શું બની જાય બાષ્પ બને શું બને બાષ્પ બની વરાળ સ્વરૂપે ક્યાં સ્વરૂપે વરાળ સ્વરૂપે આકાશમાં જાય એટલે કે હવામાં બળે બરાબર તો તેને ભેજ કહે છે ભેજની વ્યાખ્યા લખી છે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો ભેજ કોને કહે છે ગરમીથી બાષ્પ બનેલી જે વરાળ છે તો આ વરાળ સ્વરૂપ છે એ ક્યાં બની જાય અને ક્યાં જતી રહે હવામાં ભળે છે ત્યારે એને કહે છે ભેજ કહે છે હવે આ ભેજ જે હવામાં ગયો છે તો એ ભેજ જ્યારે ઠરી જાય છે ત્યારે એને ઘનીભવન કહે તો તમને પ્રશ્ન સ્વરૂપે શું થાય ઘનીભવન એટલે શું જણાવો ત્યારે તમારે લખવાનું ઘનીભવન એટલે ભેજ ઠરવાની પ્રક્રિયા એવું લખવાનું છે
પછી આપણે જોઈએ તો કે ભઈ વાતાવરણની અંદર એટલે કે વાતાવરણના કારણે આપણે અવાજ સાંભળી શકીએ છે. જો વાતાવરણ ન હોય તો હું શું બોલું છું એ તમે સાંભળી શકતા નથી. બીજો સૌથી અહીંયા ઉદાહરણ છે રેડિયો ટીવી. તો રેડિયોને એક ઉદાહરણ લઈએ તો પહેલાના સમયની અંદર મોબાઈલ ન હતા, કમ્પ્યુટર પણ ન હતા અને ટીવી પણ ન હતી, ત્યારે માત્ર અને માત્ર અવાજ સાંભળવા માટે ઓડિયો. બરાબર, તો આ ઓડિયો સ્વરૂપે આપણને અવાજ સાંભળાય છે શેના માધ્યમથી? વાતાવરણના માધ્યમથી. પણ યંત્ર કયું? રેડિયો. તો ત્યારે રેડિયોના માધ્યમથી આપણે અવાજ સાંભળીએ તો આ અવાજ કેવી રીતે છે? જો વાતાવરણ ન હોય તો અવાજ સાંભળી શકતા નથી. ટીવી ની અંદર જે ક્રિકેટ લાઈવ બતાવે છે, મેચ આવતી હોય, કબડ્ડી ની મેચ હોય, કોઈ પણ સમાચાર હોય, કોઈ પણ ઘટના બની હોય, બરાબર, તો આ તમામ બાબતો છે એનું લાઈવ પ્રસારણ આપણે ટીવી પર જોઈ શકીએ છીએ. એનું મુખ્ય કારણ છે વાતાવરણ. બરાબર છે, તો વાતાવરણના કારણે આપણને અવાજ સંભળાય છે. અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું એ માત્ર ને માત્ર વાતાવરણને કારણે શક્ય બને છે. હવે વાતાવરણ છે એની અસર શું થાય? વાતાવરણની અસર કોના પર થાય? તો કે વાતાવરણની અસર માણસ પર થાય, માણસની જીવન જીવવાની પદ્ધતિ પર થાય. તો માણસના જીવન પર કેવી અસર થાય એની વાત અહીંયા કરીએ તો વાતાવરણની અસરો જણાવો તો લખવાનું કે માણસના ખોરાક પર વાતાવરણની અસર થાય, માણસના પોષણ પર વાતાવરણની અસર થાય, માણસના રહેઠાણ પર વાતાવરણની અસર થાય, રંગ રૂપ પર વાતાવરણની અસર થાય અને માણસની જે આર્થિક પ્રવૃત્તિઓ જે કરી રહ્યો છે એની પર પણ વાતાવરણની અસર જોવા મળે છે. વાતાવરણ દરેક જગ્યાએ એક સરખું હોતું નથી. ઠંડુ વાતાવરણ હોય ત્યાં લોકો ગરમ ખોરાક ખાય છે. બરાબર, આપણે ખોરાકનું એક ઉદાહરણ લઈએ. કોનું ઉદાહરણ લઈએ? ખોરાકનું. કે ભાઈ કેવી રીતે વાતાવરણની અસર થાય? તો કે જ્યાં ઠંડુ વાતાવરણ છે, ઠંડી આબોહવા છે, ત્યાં લોકોનો ખોરાક ગરમ હશે. જ્યાં ગરમ આબોહવા છે તો વાતાવરણ હશે, ત્યાં લોકોનો ખોરાક ઠંડો હશે. તો ખોરાકના આધારે આપણે વાતાવરણની અસર જોઈ. વાતાવરણ છે ફરે તો ખોરાકનો પ્રકાર પણ ફરી જાય છે. બરાબર છે, તો આજના વર્ગની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાતાવરણ વિશે માહિતી મેળવી. અપેક્ષા રાખું છું કે તમને સમજાય હશે અને તમે આ બધા મુદ્દા છે તમારી નોટબુકમાં લખી લીધા હશે. ન લખ્યા હોય તો લખી લેજો અને પાકા કરી નાખજો, કારણ કે પ્રશ્ન સ્વરૂપે આપણને આમાંથી જ એ પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, વર્ગ 4 ની અંદર ફરી પાછા મળશું નવા ટોપિક સાથે. એટલે વાતાવરણ પછી કયો આવશે? જીવાવરણ. તો એ આવરણ વિશે આપણે વર્ગ 4 ની અંદર ચર્ચા કરવાના છે. ત્યાં સુધી અસ્તુ, જય હિન્દ, જય ભારત.